નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના દાખલાઓનો અભ્યાસ કરતા હતા. હવે શેર પ્રીમિયમે બહાર પાડ્યા હોય એ અંગેનો આપણે દાખલા નંબર 9 સ્વાધ્યાયનો ગણાવેલો પેજ નંબર 59 ઉપર દાખલા નંબર 10 ની ગણતરી કરીશું. હવે પ્રીમિયમે શેર બહાર પાડ્યા હોય તો પ્રીમિયમે આપણે મૂડી નફો કહેવાય. શેર મૂડી ખાતે જમા થતું હોય એ આમ નોંધમાં પ્રીમિયમ જામીનગીરી પ્રીમિયમ ખાતે રકમ જમા કરીશું. દાખલા નંબર 10 ની વાત કરીએ આપણે. ધંધુકાની વાલા મેન્યુફેક્ચરિંગ લિમિટેડે રૂપિયા 10 એક એવા 4,00,000 ઇક્વિટી શેર દીઠ રૂપિયા 60 પ્રીમિયમે બહાર પાડ્યા. હવે અહીંયા શેરની કિંમત રૂપિયા 10 એક એવા 4,00,000 ઇક્વિટી છે રૂપિયા 60 પ્રીમિયમ બહાર પાડ્યા. છ 6,00,000 અરજીઓ મળી છે. રકમ નીચે મુજબ મંગાવવામાં આવી. એમાં અરજી એમાં 23 રૂપિયા, મંજૂરી એમાં 34 રૂપિયા અને છેલ્લો હપ્તો એમાં 30 રૂપિયા. હવે અહીં ખાસ ધ્યાન રાખીશું, 60 રૂપિયા પ્રીમિયમ છે અને 10 રૂપિયા મૂળ કિંમત છે, એટલે કુલ 70 રૂપિયા રકમ અહીંયા થાય. બરોબર છે? તો 4 × 3 = 7 × 3 = 10 × 6 = 7 થાય. આની અંદર મૂડી કેટલી અને પ્રીમિયમ કેટલું? તો 20 રૂપિયા પ્રીમિયમ છે તો 3 × 20 પ્રીમિયમ, એ રીતે અહીંયા 30 રૂપિયા પ્રીમિયમ છે, 4 + 30 રૂપિયા પ્રીમિયમ એટલે 50 પ્રીમિયમ થયું. ટોટલ 60 થવું જોઈએ, એટલે 3 + 10 તો અહીંયા 10 + 60. તો અહીંયા ખાસ ધ્યાન રાખીશું, મૂડી ખાતે પ્રીમિયમ ખાતે, મૂડી ખાતે પ્રીમિયમ ખાતે, મૂડી ખાતે પ્રીમિયમ ખાતે જશે. બીજી વસ્તુ, 6,00,000 અરજીઓ મળી, વધારાની અરજીઓ નામંજૂર કરી તેના પર મળેલ નાણાં પરત કરવામાં આવ્યા. હિંમતભાઈએ ધારણ કરેલા 500 શેર પર મંજૂરી અને આખરી હપ્તાની રકમ, હવે અહીંયા 500 શેર પર મંજૂરી અને આખરી હપ્તાની હિંમતભાઈએ ભર્યા નથી. જ્યારે હિમાયત ધારણ કરેલ 300 શેર પર એણે આખરી હપ્તો નથી ભર્યો, તો કુલ 500 શેર પર મંજૂરીના નથી મળ્યા 34 રૂપિયા, 500 + 300 એટલે 800 શેર પર 13 રૂપિયા લેખે છેલ્લો હપ્તો મળ્યો નથી. તો હવે એ ગણતરી કઈ રીતે કરવી? તો સૌ પહેલાં આપણે ગણતરી કરી લઈશું અને એક એક તબક્કાની આમદ લખવાની છે. તો સૌથી પહેલું તો અરજીમાં કેટલી અરજી મળ્યું કે 6,00,000 અરજી ગુણ્યા કેટલા રૂપિયા મંગાવ્યા તો કે 23 રૂપિયા. તો ₹1,38,00,000 રૂપિયા હવે એમાં પરત કેટલા થશે? તો આમાં મૂડી કેટલી પ્રીમિયમ કેટલું એ અલગ કરીશું. તો પહેલા પહેલું તો બેંક ખાતે પરત, તો એમાં 4,00,000 એટલે 2,00,000 વધારાની અરજી જે મળી છે, 2,00,000 × 23 = 46 4,46,00,000 રૂપિયા આપણે શું કરીશું? પરત મોકલીશું. તો બાકીની જે રકમ છે
920,000 એ અહીંયા કુલ રકમ આપણને આપશે. પહેલા પહેલું તો અરજી ખાતે નોંધ લખીશું, બેંક ખાતે પરત કર્યા, તેમાં મૂડી કેટલી અને પ્રીમિયમ કેટલું. તો 1/38 આપણે 1/38 નો હિસાબ કરીએ તો આ સીધી રીતે ગણતરી કરીએ છીએ. તેમાં મૂડી કેટલી, શેર મૂડી તો 4,00,020, 4,00,003 એટલે 4×12,00,000. ત્યારબાદ પ્રીમિયમ 4,20,000 રૂપિયા પ્રીમિયમ, ₹80,00,000. હવે એનો તાળો મેળવીએ, પ્લસ 46 પ્લસ 12,00,000 બરાબર આપ જોઈ શકો છો કે 1,38,00,000 અહીંયા થઈ ગયા. તો જુઓ અરજીમાં પહેલા તો 6,00,000 અરજી મળી, અરજી સાથે 23 રૂપિયા મંગાવ્યા એટલે પહેલી નોંધ થશે બેંક ખાતે ઉધાર 1,38,00,000 તે ઇક્વિટી શેર અરજી ખાતે 1,38,00,000 બરોબર. તો અહીંયા પહેલી અમાઉન્ટ લખીશું, બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે 1,38,00,000. બાબત છે ઇક્વિટી શેર અરજી મળી તેના. હવે ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર 1,38,00,000 તે ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલા, તો ઇક્વિટી શેર મૂડી ખાતે 3×4 એટલે 12,00,000 રૂપિયા. તે જામીનગીરી પ્રીમિયમ ખાતે 20×4 એટલે 4×2 8 80,00,000. તે બેંક ખાતે પરત રકમ થશે 2,00,000 સુધી રકમ આપણે પરત કરીશું. 23×23 રૂપિયા પૂરા એટલે 23×2 46,00,000 રૂપિયા આપણે પરત કરીશું. તો 6×2 8, 8×4 12 13 1×8 1×38 હિસાબ થઈ ગયો. તો આ પ્રમાણે અરજીની નોંધ થશે. હવે મંજૂરીની વાત, તો જરૂરી ગણતરી આપ લખતા રહેશો અને આમ નોંધ પણ ફોર્મેટમાં લખતા રહેશો બરોબર. એક પેજ ઉપર ગણતરી કરશો, બીજી સાઈડે ખાનાગોરી અને આમ નોંધ લખવા પ્રયત્ન કરશો. હવે આપણે કેટલા શેર ધ્યાનમાં રાખવાના, તો કે 4,00,000 ઇક્વિટી શેર ધ્યાનમાં રાખીશું. હવે મંજૂરીના તબક્કાની આપણે લખીશું. ચલો મંજૂરીમાં કેટલા રૂપિયા મંગાવવાના નક્કી કર્યા, તો કે 4,00,000×34 4,00,000×34 1,36,00,000. એમાં 500 શેર વાળાએ 34 રૂપિયા ભરેલ નથી એટલે બાકી હપ્તો 500×34 17,000 રૂપિયા. તો સૌથી પહેલા પહેલું તો આમાં મૂડી અને પ્રીમિયમ આપણે અલગ કરી દઈએ, તો મંજૂરીમાં કુલ રકમ આપણે મંગાવવાની છે પહેલા એની નોંધ કરી દઈએ. તો એમાં
મૂડી કેટલી? તો કે શેર મૂડી કેટલી? તો કે 4 લાખ ગોળ્યા 4 રૂપિયા 16 લાખ રૂપિયા. પ્રીમિયમ કેટલું? તો કે 4 લાખ ગોળ્યા 30 રૂપિયા. જામીનગીરી પ્રીમિયમ ખાતે 1 લાખ 1 કરોડ 20 લાખ. તો અહીંયા આ એક આમનોત પૂરી થઈ. હવે 1/37 હોય પાકી હપ્તો કેટલો રહ્યો? બરોબર, તો 1/37 માઇનસ 500 × 34 તો 17,000 રૂપિયા એક 35,82,000 આ બેંક ખાતે જશે. તો જુઓ મંજૂરીમાં ત્રીજી નોટ, પહેલી એટલે મંજૂરીની પહેલી નોટ કરીશું. ઇક્વિટી શેર મંજૂરી ખાતે 1,36,00,000, તે ઇક્વિટી શેર મૂડી ખાતે 16 લાખ, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે 1,20,00,000. હવે મળ્યા કેટલા? તો કે બેંક ખાતે ઉધાર 1,35,82,000, મળવા બાકી મંજૂરી ખાતે ઉધાર 17,000, તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે 1,37,00,000. તો અહીંયા ત્રીજી નોટ આપણે લખીશું, ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર 1,37,00,000, તે ઇક્વિટી શેર મૂડી ખાતે 16 લાખ, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે 1,20,00,000. હવે બેંક ખાતે કેટલા મળ્યા? તો કે બેંક ખાતે ઉધાર 1,35,82,000, મળવા સોરી બાકી હપ્તા ખાતે ઉધાર 17,000, કે ઇક્વિટી શેર મંજૂરી ખાતે 1,35,83,000 થશે. એટલે બેંક ખાતે ઉધાર 1,35,83,000, બાકી હપ્તા ખાતે 17,000, તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે 1,37,00,000 રૂપિયા. આ જ પ્રમાણે છેલ્લા હપ્તાની વાત કરીશું. છેલ્લો 4,00,000 × 13 તો 52,00,000 થશે. બાવન લાખ રૂપિયા, એમાં શેર મૂડી કેટલી? તો કે શેર મૂડી 4,00,000 × 3 12 લાખ. પ્રીમિયમ કેટલું? તો કે 4,00,000 × 10 40 લાખ.
કુલ રકમ એમાં બાકી હપ્તો કેટલો કે 800 શેર પર 1300 મળ્યા નથી. તો 10,400 51,600 અહીંયા બેંક ખાતે. તો હવે પાંચમી અને છઠ્ઠી નોંધ આપણે લખીશું. ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે ઉધાર ₹52,00,000 તે ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલા? તો કે 12,00,000. તે જામીનગીરી પ્રીમિયમ ખાતે 40,00,000. અને છેલ્લી નોંધ, બેંક ખાતે ઉધાર 51,00,000 ₹89,600 બાકી હપ્તા ખાતે ઉધાર 10,400 તે ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રીમિયમ કોઈ પણ તબક્કામાં હોય તો આપણે ખાસ ધ્યાન રાખીશું, કુલ રકમમાં બે ભાગ પાડી દઈશું, શેર મૂડી કેટલી, પ્રીમિયમ કેટલું. જ્યાં શેર મૂડી જમા થતી હોય ત્યાં પ્રીમિયમ આ ખાસ ધ્યાન રાખીશું, બરોબર? તો અહીંયા 6 નો જ. ત્યારબાદ અન્ય એક પ્રીમિયમનો આપણે દાખલો નેક્સ્ટ ગણવા પ્રયત્ન કરીશું. ₹10 કહેવા ₹80,000 છે. ઇક્વિટી છે ₹40 પ્રીમિયમ આપણે 80,000 ઇક્વિટી શેર 40 પ્રીમિયમે બહાર પાડે, એટલે એક શેર દીઠ ₹50 આપણને મળશે. ₹10 મૂળ કિંમત અને ₹40 પ્રીમિયમ. રકમ નીચે મુજબ મંગાવવામાં આવી. 85,000 ઇક્વિટી શેર અરજી મળી. એટલે વધારાની 5,000 અરજી છે. આપણે આ ખાસ ધ્યાન રાખીશું. અરજી વખતે ₹14 મંજૂરી વખતે ₹33 અને આખરી હપ્તામાં ₹3 મંગાવવામાં આવે. અહીંયા 10 વત્તા 4 3 વત્તા 30 બરોબર. અહીંયા પ્રીમિયમ નથી તો આપ જોઈ શકો કે 6×4 10 એટલે ₹50. એમાં 4×3 7 × 3 10 +40 આ રીતે આપણે પ્રીમિયમની રકમ અને મૂળ કિંમત છે. હવે 2,000 શેર પર મંજૂરીને આખરી હપ્તાની રકમ મળી નથી. 2,000 શેર પર હપ્તો ભરાયેલ નથી, એ રીતે મંજૂરીના અને હપ્તાના મળે નથી. તો સૌ પહેલા આપણે ગણતરી કરી દઈશું. ચલો, તો અરજીમાં કેટલી અરજી પડી? તો કે 85,000
હજી સાથે કેટલા રૂપિયા? 14 રૂપિયા. તો 85,000 × 14 બરાબર 11,90,000. એમાં શેરમૂડી કેટલી? તો શેરમૂડી બરોબર અહીંયા અરજી ફૂલ મળી છે, એમાં શેરમૂડી, બેંક ખાતે પરત અને પ્રીમિયમ, ત્રણેય વસ્તુ આપણે કરીશું. તો શેરમૂડી કેટલી? તો કે 80,000 × 4 3,20,000. પ્રીમિયમ કેટલું? તો કે 80,000 × 10 8,00,000. 8×3 = 11. બેંક ખાતે પરત 5,000 × 14 70,000. પરત કરીશું તો જો હિસાબ થઈ ગયો ત્યાં. તો અરજીની પહેલી નોટ, બેંક ખાતે ઉધાર 11,90,000, તે ઇક્વિટી શેર અરજી ખાતે 11,90,000. અરજી ખાતે ઉધાર, ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર 11,90,000, તે ઇક્વિટી શેર મૂડી ખાતે 3,20,000, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે 8,00,000, તે બેંક ખાતે પરત 70,000. તો પહેલી બે આમાં અરજીની આ પ્રમાણે થશે બરોબર. તો પહેલી નોટ, બેંક ખાતે ઉધાર 11,90,000, તે ઇક્વિટી શેર અરજી ખાતે 11,90,000. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર 11,90,000, તે ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલા? તો 3,20,000. કે જામીનગીરી પ્રીમિયમ ખાતે 8,00,000, તે બેંક ખાતે પરત 5,000 × 14 એટલે 70,000. તો વિદ્યાર્થી મિત્રો, એ અરજીની બે નોટ પૂરી થઈ. આ જ પ્રમાણે મંજૂરીની વાત કરીએ તો મંજૂરીમાં ₹33 મંગાવવાના. હવે શેર કેટલા ધ્યાનમાં રાખીશું? 80,000. તો 80,000 × 33, તો 26,40,000. એમાં શેર મૂડી કેટલી? 80,000 × 3 અને પ્રીમિયમ 80,000 × 30, 8×24, 2,40,000 અને 8×24,00,000 પ્રીમિયમ થશે એટલે કુલ રકમ આપણી થઈ ગઈ 26,40,000. તો ત્રીજી નોંધ થશે આપણી, ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર 26,40,000, તે ઇક્વિટી શેર મૂડી ખાતે 2,40,000, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે 24,00,000. હવે 2,000 શેર પર મંજૂરીના ₹33 મળેલ નથી, બાકી હપ્તો 2,000 × 33, તો 67,000 રૂપિયા આપણને મળ્યા નથી. 34,00,000 - 25,74,000 રૂપિયા. તો મંજૂરીની ત્રીજી અને ચોથી નોટ લખીશું, ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર 26,40,000,
શેર મૂડી ખાતે 2,40,000, કે જામીનગીરી પ્રીમિયમ ખાતે 24,00,000, અને ચોથી વાત બેંક ખાતે ઉધાર 25,74,000. બાકી હપ્તા ખાતે ઉધાર 67,000. ઇક્વિટી શેર મંજૂરી ખાતે 26,40,000. તો આ મંજૂરીની બે અમલ પૂરી થઈ. હવે આખરી હપ્તાની વાત કરીશું. તો આખરી હપ્તામાં સીધા એમાં 80,000 × 3 કરીશું. તો આખરી હપ્તો 80,000 × 3 રૂપિયા, એમાં પ્રીમિયમ નથી, 8×24 2,40,000. એમાં 2,000 શેર વાળાએ આપણને 3 રૂપિયા લેખે મોકલેલ નથી, માઇનસ બાકી હતો 2,000 × 3. તો આપણી નેક્સ્ટ આમનો 5મી થશે. ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર 2,40,000, તે ઇક્વિટી શેર મૂડી ખાતે 2,40,000. ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર 2,40,000, તે ઇક્વિટી શેર મૂડી ખાતે 2,40,000. હવે મળ્યા કેટલા? તો કે બેંક ખાતે ઉધાર 2,34,000, બાકી હપ્તા ખાતે ઉધાર 6,000, તે ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે 2,40,000. તો વિદ્યાર્થી મિત્રો, આપણા ચોપડામાં વ્યવસ્થિત ખાનાદુરી આ દાખલો લખી દેશો. 10નું 1 એવા 80,000 ઇક્વિટી શેર રૂપિયા 40ના પ્રીમિયમે બહાર પાડ્યા હતા. 85,000 શેર અરજી મળી, વધારાની અરજીના નાણાં પરત કર્યા. શેરની રકમ નીચે મુજબ મંગાવવામાં આવી. અરજીમાં 14 રૂપિયા, એમાં 4 રૂપિયા મૂડી એટલે 10 રૂપિયા પ્રીમિયમ, મંજૂરીમાં કુલ 33 રૂપિયા, એમાં 3 રૂપિયા મૂડી એટલે 30 રૂપિયા પ્રીમિયમ. આખરી હપ્તામાં મૂડીના 3 રૂપિયા, એમ કરીને 50, કુલ રકમ 10+40 આ રીતે મંગાવ્યા. તો જરૂરી ગણતરી અને આમનો આપણા ચોપડામાં વ્યવસ્થિત લખી દેશો. આ દાખલાઓ મૂળ કિંમતે બહાર પાડ્યા હોય અને પ્રીમિયમે બહાર પાડ્યા હોય તો કઈ રીતે આમનો થાય એનો અભ્યાસ કર્યો. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે મૂળ કિંમતે બહાર પાડેલ શેર પર હપ્તો ના ભરાય તો એ શેર જપ્ત કરવામાં આવે, તથા પ્રીમિયમે શેર બહાર પાડ્યા હોય અને હપ્તો ના ભરાય તો એ શેર જપ્ત કરવામાં આવે અને ફરીથી બહાર પાડવા અંગેની હિસાબી નોંધો, એના વિશે આપણે અભ્યાસ કરીશું.